રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમાણિયા ટોલ પ્લાઝા સામે ચાલતા આંદોલનને ઉપલેટાની આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપલેટા અને ધોરાજી વચ્ચે આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા અસહ્ય ભાવ વધારો લેવામાં આવતો હોય જેના વિરોધમાં વિરોધનો મંડાણ મંડાણાયા છે. જુદી જુદી તમામ વેપારી એશોનો તમામ સમાજે અને સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ ડોક્ટરો વકીલ ઉદ્યોગકારો અને વગેરે પ્રચંડ સમર્થન સાથે એક મજબૂત જન આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ઉપલેટાના આમ આદમી પાર્ટીએ પણ આજ રોજ પોતાનો ટેકો આપ્યો હતો અને ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારી ઓળખ રાણીબેન આહિર, ઉપલેટા આપ પાલતી તાલુકા પ્રમુખ. ડુમિયાણી ટોલનાકા આવેલા છે, જે ઉપલેટા નગરપાલિકાથી 1.5 કિલોમીટર જ દૂર છે, છતાંય ઉપલેટા તાલુકાની જનતાને મોટે ભાગે દંડ ચૂકવવો પડે છે. ખરી હકીકતમાં આ એક અન્યાય થઈ રહ્યો છે ને ઉપલેટાથી રાજકોટ જવા માટે માત્ર 100 કિલોમીટર જ છે, છતાંય 3 ટોલનાકા આવેલા છે. ખરેખર ઉપલેટા તાલુકાની પ્રજાને અન્યાય સહન કરવો પડે છે અને આ અન્યાય થઈ રહ્યો છે એના માટે મારી લડત છે અને અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આના માટે આપવા આવેલા છીએ. ખરેખર અમને ન્યાય મળવો જોઈએ અને અમારી આપ પાલટીની આ ટીમ આવેદનપત્ર પાઠવા આવેલી છે અને ખરેખર સ્ત્રીઓ માટે લડત આપવી એ મારો ન્યાય અને મારો ધર્મ છે. ખરી હકીકતમાં હું સ્ત્રીઓ માટે કાયમને માટે છું અને રહેવાની છું. બીજા નંબરમાં કે કાયમને માટે અન્યાયની સામે મારી લડત હોય છે. ખરેખર અન્યાયની સામે લડત આપવી એ આપણા એક ધર્મ છે અને હું કાયમની માટે આ અન્યાયની લડત આપતી રહીશ. કોઈ મને સાથ સહકાર આપે ન આપે પણ મારો ધર્મ એક જ છે કે ખરેખર અન્યાયની સામે લડત આપો, સ્ત્રીઓને ન્યાય. અમીર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા.